તો ચાલો જોઈએ કે આ નવરાત્રિમાં તમે કેવી રીતે કરશો મેકઅપ જ્યારે નવરાત્રિના મેકઅપની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલાં ચહેરા પર બેઝ ફાઉન્ડેશન લગાવો જેથી તમારા ચહેરાને એક નવી ચમક મળશે જે આ ઉત્સવ માટે વધારે જરૂરી છે ફાઉન્ડેશનમાં લિક્વિડ ક્રીમ મિક્સ કરીને તથા તમારા ગાલ પરના હાડકાને ઉપસાવીને તમારી ત્વચામાં ગ્લો લાવી શકાય છે તથા તેને ચમકાવી શકાય છે જ્યારે ભેજવાળા વાતાવરણમાં તમારી સ્કીન સૂકી થાય ત્યારે આ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ નવરાત્રી દરમિયાન તમારા વસ્ત્રોની સાથે મેચિંગ કરવાની જરૂરિયાત નથી પરંતુ એવા રંગોની પસંદગી કરો જે તમારા વસ્ત્રોની સાથે મિક્સ થઈ જાય લાઈટ રંગની લિપસ્ટિકની સાથે તેની સાથે

આકર્ષક દેખાવા માટે આંખોનો મેકઅપ યોગ્ય હોવો જરૂરી હોય છે તમારા પાપણોનું આકર્ષણ વધારવા માટે કાળા રંગ ઉપરાંત અન્ય કોઈ રંગના મસ્કરા લગાવો તમે બ્લુ ગ્રીન અથવા પર્પર કલરના મસ્કરા લગાવીને પોતાના ચહેરાને આકર્ષક બનાવી શકો છો બ્લ્યુ રંગ માટે ઇગ્લેટ કલર પ્લેના મસ્કરાનો ઉપયોગ કરો જો તમે નાચવામાં ઘરના કામમાં અથવા ધાર્મિક કામોમાં વ્યસ્ત છો તો તમે વાળને ઉપરની તરફ એ પ્રકારે બાંધીને રાખો કે તમારા ચહેરા પર ન પડે એ વાતનું ધ્યાન રાખો કે જો તમારું માથું પહોળું છે તો તમે તમારા ચહેરા પર કેટલાક વાળ રહેવા દો જેથી તમારા ચહેરાને એક સોફ્ટ લુક મળશે કોઈપણ તહેવારે સુંદર આઉટફિટની સાથે તમારું મેકઅપ પણ એટ્રેક્ટિવ હોય તે જરૂરી છે મોટાભાગે એવું બને છે કે મેકઅપની કેટલીક ખામીના કારણે તમારો લુક ખરાબ બને છે અને તમારું મન પણ ઉદાસ થઈ જાય છે શક્ય છે કે તમારી પાસે જરૂરી માહિતીનો અભાવ હોય તો ચાલો જાણીએ ફેસ્ટિવલ સિઝનમાં એટલે કે નવરાત્રિમાં તમારા લુકમાં કઈ વાતનું ધ્યાન રાખશો અને કઈ વસ્તુઓના મેકઅપ રૂટીનમાં સામેલ કરશો સ્કીન ટોનની ઓળખ જરૂરી જરૂરી છે કે તમે તમારા બ્યુટી પ્રોડક્ટ્સને સ્કીન ટોન સાથે મેચ કરી લો કેમ કે આવું ન થાય તો તમારો મેકઅપ કાળો અને ખરાબ દેખાશે આ માટે તમારે સૌથી પહેલાં સ્કિન ટાઈપની જાણકારી મેળવી લેવાની છે કે કયા શેડ તમારા ફેસ માટે મેચ કરશે પરફેક્ટ શેડની સાથે મેકઅપ કરવાથી તમારી સ્કિનમાં નિખાર આવશે અને મેકઅપ પણ લાંબા સમય સુધી ટકશે આઈસ ક્યુબ મસાજ શા માટે છે જરૂરી મેકઅપ કરતા પહેલા તમે ફેસ પર આઈસ ક્યુબ મસાજ કરો તેનાથી તમારા મેકઅપ લાંબા સમય સુધી ટકશે અને પરસેવો પણ ઓછો થશે તેનાથી તમારો લુક ખરાબ થશે નહીં તેનાથી સ્કીનને રાહત મળી શકે છે ચહેરા પર બરફ ઘસવાથી ચહેરાના ઓઇલ પોર્સ બંધ થશે અને તેમાંથી એક્સ્ટ્રા ઓઇલ પ્રોડ્યુસ થશે નહીં ફેસ જેલ કે મોઇશ્ચરાઇઝરની પસંદગી મોટાભાગે લોકો વિચારે છે કે મોશ્ચરાઈઝરને બદલે ફેસ જેલનો ઉપયોગ સારો રહેશે પણ આ માટે ધ્યાન રાખવું જરૂરી છે કે ફેસ જેલ સ્કિનને શુષ્ક બનાવે છે જેના કારણે તમારા ફેસ પર કરચલીઓ વધારે દેખાય છે આ માટે સ્કિન હાઇડ્રેશન જેલનો યુઝ કરો અને સાથે સારું રહેશે કે તમે એક સારા મોઇશ્ચરાઇઝરનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો આઈ મેકઅપ ઉપર ધ્યાન આપો હેવી લુક કેરી કરવા ઈચ્છો છો તો સૌથી વધારે મહેનત આંખો પર કરવાની રહેશે તમારા ડ્રેસ સાથે મેળ ખાતો આઈ શેડો એ રીતે એપ્લાય કરો કે તે દૂરથી જોઈ શકાય એ વાતનું ધ્યાન રાખો કે હેવી આઈ મેકઅપની સાથે લિપસ્ટિકનો શેડ ન્યુડ જ હોય આમ કરવાથી તમારો લુક એટ્રેક્ટિવ લાગશે તેનાથી મળતા અનેક વિડીયો પણ તમે જોઈ શકો છો કેમ કે તમારા આઈ અને લીપ બંને ડાર્ક રહેશે તો મેકઅપ વધારે હેવી દેખાશે આ દિવસોમાં હેવી મેકઅપનો લુકને ઓછો પસંદ કરી શકાય છે લિપસ્ટિક થી વધે છે સુંદરતા લિપસ્ટિક લુકને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે ધ્યાન રાખો કે તમારા લિપ શેડ વધારે જૂના ન હોય પહેલા હોટ પર લીપ બામ લગાવો જે પ્રમાણે મેકઅપની ટીપ્સ આપણને જણાવી તે ટીપ્સ ચોક્કસ અપનાવો નવરાત્રીમાં મેકઅપ કરવાની તમને ખૂબ જ મજા આવશે તો દર્શક મિત્રો ફરી ઓફ બીટ ના એક નવા એપિસોડ સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર